મારું નામ સમીર કુરેશી, અમરેલી નગરપાલિકા વિરોધ પક્ષ નેતા. આપ જે જોઈ શકો છો તે બીનાકા ચોકથી નાગનાથ મંદિર સુધીનો રોડ છે. અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને અમરેલી નગરપાલિકા દ્વારા મારુતિ એજન્સીને ગેરંટી પીરિયડ પહેલાં જે તૂટી ગયેલા રોડ છે એ ફરી રિપેર કરવાની નોટિસ આપેલી હતી. એ અનુસંધાને આજરોજ આપ જોઈ શકો છો કે માત્ર ને માત્ર કામ દેખાડવા માટે મારુતિ એજન્સી દ્વારા બીનાકા ચોકથી નાગનાથ મંદિર, કબીર ચોકથી ખડપીટ સુધી બટારવાડીવાળો રોડ અને સરવદી સોસાયટીવાળો રોડ માત્ર ને માત્ર ડામર પાથરી સ્પ્રે મારી અને વૈયા ગયા છે. એક પણ પ્રકારનું માથે રોલર પથરાવવામાં નથી આવ્યું. આપ જોઈ શકો છો કે ગેરંટી પીરિયડ પહેલાં જે રોડ તૂટી ગયા છે તેની હાલત શું છે. હવે મારા દ્વારા તો ચીફ ઓફિસર સાહેબ અને ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાની સત્તાધીશોને ધ્યાને વાત મેં આપી દીધી છે. હવે જોવાનું એ રહ્યું કે આગળ જતા સત્તાધીશ પક્ષ અને ચીફ ઓફિસર મારુતિ એજન્સી સામે શું પગલાં લે છે અને વ્યવસ્થિત કામ કરાવે છે કે શું. ને હું પોતે આ વિસ્તારનો નગરપાલિકાનો સદસ્ય છું. એજન્સી અથવા નગરપાલિકા દ્વારા મને પણ જાણ કરવામાં નથી આવી 45 થી 1 કલાકની અંદર આ રોડનું કામ પૂરું કરીને વૈયા ગયા છે. કોઈ પણ પ્રકારની કોઈને જાણ કરવામાં નથી આવી ને આપ જોઈ શકો છો કેવું ખરાબ કામ કર્યું છે. બધી બાજુ ધૂળું ઉડે છે, પાવડર છાંટી દીધો છે. માત્ર મારુતિ એજન્સીને પોતાની ડિપોઝિટ છૂટી પડાવવા માટે આવું કાર્ય કરીને વૈયા ગયા છે. આમાં નગરપાલિકા ઉપર પણ સવાલ ઊભો થાય છે કે કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં નથી આવ્યું, શું આમાં પોતાનો પણ ભાગ હશે તે હું આપ સમક્ષ રજૂઆત કરું છું. આ લોકો રોડ બનાવવા અહીંયા આવ્યા બપોરના ટાઈમે, કોઈ પબ્લિક હતી નહીં અને 1 થી 1.5 કલાકમાં આવી અને રોડ બનાવી અને વૈયા ગયા, ખોટો પાવડર જ છાંટીને ગયા છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.